मित्र हूँ जागृति, आप जो रहा छो मतनु महाभारत गांधीनगर थी। જે સરકાર અહીંથી ચાલતી હોય છે એ રાજ્ય સરકારના નેતાઓ અન્ય જિલ્લામાં તાલુકામાં મેગા શહેરમાં જઈને મસ્ત મોટી જાહેરાત કરે છે, જનતાને સંબોધતા હોય છે કે અમે આટલી આટલી યોજનાઓ પ્રજા સમક્ષ મૂકી રહ્યા છું અને પ્રજાને અમે પાયાગત સુવિધાઓ પણ પૂરી પાડી રહ્યા છે, પરંતુ એ જે પાટનગરમાં બેસીને વહીવટ ચલાવે છે, જે પાટનગરમાં બેસીને રાજ્યની ધોરણની કમાન સંભાળે છે, શું એ પાટનગરમાં પૂરતો વિકાસ થઈ શક્યો છે ખરો? અહીં જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે વોટની માંગણી કરવા માટે નેતાઓ તો નીકળી પડતા હોય છે, ઉમેદવાર નીકળી પડતા હોય છે, પરંતુ શું એ ઉમેદવાર પોતાની નૈતિક ફરજ સમજીને ચૂંટણી જીત્યા પછી પ્રજાનો આશીર્વાદ મેળવ્યો છે ત્યારે તેરા અભિવાદન કરવા ગયા છે ખરા? અરે સમસ્યા થાય છે ત્યારે તેઓની વાહરે કેટલી વખત ગયા છે? આ તમામે તમામ સંજોગો આપણને ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યા છે, તેવા સંજોગોમાં વધુ એક વખત ગાંધીનગરની આમ આદમીની જનતા જે છે, એટલે કે ગાંધીનગરની જે સામાન્ય જનતા છે, એ કરવેરો તો ચૂકવે છે પણ મળવાપાત્ર સુવિધા, રોડ, રસ્તા, ગટર, પાણી, આરોગ્ય શું મળી રહ્યું છે કે નથી મળી રહ્યું તે આજે આપણે જોઈશું। તો શરૂ કરીએ મતનું મહાભારત ગાંધીનગરથી। જ્યારે પણ આપણે ચૂંટણી આવે એટલે આપણે કોઈ પણ નેતાને મળતા હોઈએ છીએ, કોઈ પણ પ્રાદેશિક વ્યક્તિઓને મળતા હોઈએ છીએ, રાજકીય નેતાઓને મળતા હોય, તે લોકો પણ શું કહે છે કે બેન આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ આવી છે એટલે એમાં આવું થાય, એમાં તેવું થાય, એમાં આ પ્રકારની કામગીરી કરવાની હોય છે। ગાંધીનગરની ભૌગોલિક સ્થિતિ આપણને ખબર પડી ગઈ છે કે કેવા પ્રકારની છે। સેક્ટરની સાથે કેટલાક ગામડાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને નવા સીમાંકન પ્રમાણે મહાનગરપાલિકા જ્યારે ગાંધીનગર બની ગઈ છે તેવા સંજોગોમાં અહીંના સ્થાનિકોના મગજમાં આશા અપેક્ષા હતી કે મુખ્ય પ્રધાન તો ગાંધીનગરમાં પણ બેસીને વહીવટ કરતા હોય છે, નવું મંત્રીમંડળ એ પણ ગાંધીનગરમાં બેસીને વહીવટ કરશે, પરંતુ શું તેઓ જ્યારે સચિવાલયમાં અધિકારીઓ પાસે પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સાંભળવામાં આવે છે કે નેમ, એ આપણે જોવાનું છે। કોઈ પણ પ્રકારની રાજકીય પાર્ટીને આપણે અહીં આ ડિબેટમાં ચર્ચા કરવા માટે આમંત્રિત નથી કર્યા, કારણ કે તેઓ દોષારોપણ એકબીજા ઉપર કરતા હોય છે અને મારે જાણવી છે અહીંના સ્થાનિકોની સમસ્યા। અહીંના જ સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારે મહિલાઓને પણ અમુક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે। ગાંધીનગરમાં સેક્ટર હોય એટલે આપણને એવું લાગે કે હા હા સેક્ટર છે એટલે ઘણા બધી પ્રકારની આપણને સુખ સુવિધા મળતી હશે, તમારા સેક્ટરમાં કયા પ્રકારની સુખ સુવિધા કે પછી કયા પ્રકારની સમસ્યાઓ? સમસ્યાઓ તો ઘણી બધી છે, પાણીનો પ્રશ્ન પહેલા મોટામાં મોટો પ્રશ્ન પાણીનો છે, ગટરો, રોડ, રસ્તા બધા જ પ્રશ્નો છે, કોઈ કશું કરતું નથી। બરાબર છે। તો આ જે લાસ્ટ ટાઈમે જ્યારે ચૂંટણી યોજાઈ હતી તમે વોટ આપ્યા હતા, વોટ માંગવા માટે જે ઉમેદવાર આવતા હતા, પછી ફરકે છે ખરા? કોઈ જ નહીં, કોઈ નહીં। તો વોટ માંગવા માટે બે હાથથી અહીં આવે છે, ખોબે ખોબા વોટ માંગવા માટે તેઓ માંગણી કરતા હોય છે, પરંતુ જ્યારે સુવિધા આપવાની હોય છે ત્યારે એ લોકો ગાયબ થઈ જતા હોય છે। કાકા, હું આપને પૂછવા માંગીશ કે અહીં કયા કયા પ્રકારની સમસ્યાઓ હજુ પણ છે અને કેટલા વખતની સમસ્યા ઠેરની ઠેર? ગાંધીનગરનું આ સેક્ટર 81 ચોરસ ની અંદર બનેલું, તે સમયની ગટરો, તે સમયની પાઇપલાઇનો ચોકઅપ થઈ ગઈ છે, ગટરો ચોકઅપ થઈ ગઈ છે અને આ જ ચાલ વસ્તી વધી છે એની અમુક સુવિધામાં પાણી ફોર્સથી નથી આવતું, રોડ પણ કેવું કાર્પેટ પાથરીને જતા રહે, ચોમાસા પહેલા આવે છે અત્યારે તમે મમરી મમરી જેવો રોડ થઈ ગયો છે, એટલે ઘર આગળ દરેકના ઘૂંટણ સમા પાણી અત્યારે ભરેલા હશે, બીજું ઘર છોડો ઘર સમા પાણી એટલું ભરે રહે છે, મચ્છરોનો ત્રાસ, ડેન્ગ્યુનો ત્રાસ, પબ્લિક ઇચ્છતી નથી, એના કરતાં તો જે ગવર્મેન્ટ અલગ સુવિધા આપતી હતી ને ઇન્કવાયરી વાળી એ સારી હતી, પ્રજાના પ્રતિનિધિઓ આવ્યા છે પણ પ્રજાના પ્રશ્નો હલ નહીં થયા। પ્રજાના પ્રતિનિધિ આવ્યા છે પણ પ્રજાના પ્રતિનિધિ આ પ્રશ્નો હલ કરી શક્યા નથી, કેવા પ્રતિનિધિ તમે ઈચ્છી રહ્યા છો? બધા પ્રશ્નોનો સોલ્યુશન લાવે એવા પ્રતિનિધિઓ અમે ઈચ્છી રહ્યા છીએ। પર્ટિક્યુલર સેક્ટર 27ની વાત કરીએ તો જે 1984માં વડીલે કહ્યું એ પ્રમાણે આ સેક્ટરની સ્થાપના થઈ અને એ વખતે રોડથી લેવલિંગ 2 ફૂટ જેવું હતું મકાનનું, હવે રોડ થતા થતા મકાનના લેવલે આવી ગયા છે એટલે ઘરમાં પાણી આવી જાય એ રીતના થયા છે, રોડનું જે કન્સ્ટ્રક્શન થવું જોઈએ, રોડ બનવા જોઈએ એ જે તે મકાનથી નીચે બનવા જોઈએ એ બનતા નથી, રસોડા સુધી પાણી આવતું નથી, પછી જે પેવર બ્લોક આપણે અહીં ઉભા છે એ પેવર બ્લોક નાખ્યા છે, એમાં ઘણા એવા ચોક છે એમાં પેવર બ્લોકની સુવિધા નથી, બરાબર, અને ગટરના પણ પ્રોબ્લેમ છે અને જે પાણી તો રસોડા સુધી આવતું જ નથી, બરાબર। ગાંધીનગરમાં રખડતા ઢોરનો પણ ત્રાસ વધી ગયો છે, એ તો સંખ્યાબંધ ઢોરો, એક જે અમારા ચોક છે એ ઢોરવાળો હોય એ રીતે કહીએ તો વાંધો નહીં, બરાબર, એટલે ચોકમાં સંખ્યાબંધ ઢોરો ઉભેલા જ હોય છે અને ઉભેલા હોય નો વાંધો નહીં પણ જે ગંદકી કરે છે રોડ ઉપર ને એમ તે, એટલે એ પણ એક નુસન છે,
એટલે મહાનગરપાલિકા, નગરપાલિકા, રોડ, રસ્તા, ગટર, પાણી એ પ્રાથમિક સુવિધાને લઈને આપણે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાતી હોય છે ત્યારે આ જ મુદ્દા ઉપર ખૂબ જ ભાર આપવામાં આવતો હોય છે. અને જે પ્રકારે ટેક્સ આપ ભરો છો, વેરો ભરો છો, શું એ વેરાની સામે સમસ્યા એની એ જ રહી છે? સુવિધા તો કશું મળી નથી, તો તમે શું લાગે છે કે વેરો ભરવો જોઈએ કે ન ભરવો જોઈએ? મારું તો ખાલી એટલું જ કહેવું છે કે કોર્પોરેટરનો જેટલો પગાર છે બરાબર, અને એ લોકો જે રીતે જીવે છે, એ લોકો કશું જોવા નથી આવતા. તો મારું તો એટલું જ કહેવું છે કે આ શું છે, શું આ કોર્પોરેટરનું કાર્ય શું છે? સવારથી સાંજ સુધી ખાલી ઓફિસોમાં બેસી રહેવાનું, સેક્ટરની પબ્લિકને મળવાનું નહીં, એનું કોઈ મિનિંગ ખરો? લોકો વોટ આપે છે તો શું કામ આપે છે, કોના માટે આપે છે? બરાબર, સેક્ટરના વિકાસ માટે આપે છે, કંઈક સારા કાર્ય માટે આપે છે, અને સારા વ્યક્તિઓ માટે. બરાબર, તો એમને ખુદને સમજીને આ બધું કરી લેવું જોઈએ. પબ્લિક એમને કહે તો એ ના કરે, તો એવા નિષ્ઠુર ને ખરાબ માણસો ને આપણે શું કામ એ કરવા જોઈએ? સાચી વાત છે. અમારા સેક્ટરમાં ખૂબ દવાખાનાની ખૂબ જરૂર છે. બરાબર, એના માટે જે બી હવે આવે નવા કોર્પોરેટર, એ બી ધ્યાન રાખીને કંઈક કાર્ય કરે તો સારું. એટલે અત્યારના સમય સંજોગોમાં કોરોના કાળે એટલું તો શીખવાડ્યું છે કે દરેક વ્યક્તિના ઘર આંગણે આપણે આરોગ્યની સુવિધા મળી જાય તે પ્રકારની વ્યવસ્થા પણ હોવી જોઈએ. સેક્ટરનો વિકાસ નથી થયો, આરોગ્ય કેન્દ્ર પણ એક નથી કે જેથી કરીને તે લોકો પોતાના આરોગ્યને લઈને થોડાક નિશ્ચિત બની શકે. કાકા, આપનું શું માનવું છે, કેવા પ્રકારના પ્રજાના પ્રતિનિધિ હોવા જોઈએ? પ્રજાનો પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે મહિનો કે 15 દિવસ થાય તો પ્રજા વચ્ચે આવીને વાત કરે કે ભાઈ તમારે કોઈ તકલીફ છે. બરાબર, તો પ્રજા કહે કે અમુક અમારે તકલીફ છે, તો એને જઈને તો કોર્પોરેશનમાં જઈને ખબર કોઈ ધારાસભ્ય આવ્યા હોય તો એને વિધાનસભામાં જઈને આ પ્રશ્ન કરવો જોઈએ. પછી ખાલી લાકડીઓ લઈ લઈને ઊભા થઈને પછી આવીને નાહી જાય, એ તો કોઈ મંતવ્ય નથી ને એનું. અને પ્રજા હેરાન થાય છે શું કરવાનું. તો શું કરશો હવે આ વખતની ચૂંટણીમાં? એ તો હવે જે મનમાં જે હોય હાલવાનું. હા, એમાં કોઈ એમની જાહેરાત ના હોય કોને વોટ આપવાના એ તો. બરાબર, પણ પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે અમે જેને વોટ કરી રહ્યા છીએ, અમારો એક વોટ ખૂબ જ કિંમતી છે, અમે અમારા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો આ વોટ અમારો એડે ન જવો જોઈએ. અને બીજી વસ્તુ, પ્રજાનો પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે દર 10 દિવસે, દર 15 દિવસે પ્રજાની વચ્ચે જાય, તેઓને કોઈ સમસ્યા છે કે નહીં એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તે કટિબદ્ધ બને અને આગળ રજૂઆત પણ કરે. બેન, આપનું શું કહેવું છે? અમારે સેક્ટરમાં જો એક તો પાણીની પ્રોબ્લેમ છે, કેટલાય વર્ષોથી અમે 1985 રહેવા આવ્યા છે ત્યારનું પાણીની થોડીક પ્રોબ્લેમ છે. રસ્તાઓ બી નીચા હતા, તે ઊંચા થઈ થઈને છે, ઘર સુધી પાણી આવી ગયા છે, લોકોને ચાલવાનો પ્રોબ્લેમ થાય છે, અને પાણી તો બિલકુલ એકદમ ધીમું ધીમું, અને પાણીની બી બહુ તકલીફ છે. તમને એવું લાગે છે કે અહીંયા સચિવાલય છે ગાંધીનગરમાં, બરાબર, અહીંયા સીએમ બેસે છે, પ્રધાનમંત્રી મંડળ બેસે છે, તમને નથી લાગતું કે જે જગ્યા ઉપર, જે પાટનગરમાં આ આટલો મોટો ગુજરાતનો વહીવટ ચાલે છે, તો એની તો આન બાન શાન કંઈક અલગ જ પ્રકારની હોવી જોઈએ? હા, સાચી વાત છે. પ્રજાનો જે સંતોષ હોવો જોઈએ એ અમને દેખાતો નથી, અને જ્યારે બી કંઈ બી કહેવા જઈએ છે ત્યારે એ લોકો અમને ઉલટા જવાબ આપે છે, અને એમનું કંઈ કામ અમને મહિને કે 15 દિવસે કોઈ દિવસ બી જોવા આવતા નથી, અને અમને પૂરતો સંતોષ મળતો નથી. સેક્ટરમાં બી એક આરોગ્ય ખાતું હોવું જોઈએ, આજુબાજુ સાફ સફાઈ વાળા બી કદી આવતા નથી, બસોની સુવિધા કોઈ નથી, બધું અમને બહુ તકલીફ પડી રહી છે સેક્ટર 27 માં. એટલે એના માટે બી કોઈ બી સારો એવો નેતા આવે અને આનું કાર્યકર સારું કરે એવી અમારી ઈચ્છા. બરાબર છે. તો તમારા વોર્ડમાં જે કોર્પોરેટર છે, કોર્પોરેટર ચૂંટાઈ ના આવે છે પછી ફરકે છે ખરા? ના, ક્યારે જોવા નથી આવતા, ના. એટલે જે સરકાર અત્યારે એવું કહી રહી છે કે ભાજપની જીત નિશ્ચિત છે, ગાંધીનગર મહાનગરપાલિકા ઇલેક્શન ખૂબ જ મહત્વનું છે, અને તેવા સંજોગોમાં જો ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાની વચ્ચે નથી જતા, આ સેક્ટરનો વિસ્તાર અને આ જ સેક્ટરમાં પાટનગરનો વિસ્તાર, પરંતુ પાટનગરમાં બેસીને સરકાર કરે છે શું? આ સવાલ અહીં ઉપસ્થિત તમામે તમામ સામાન્ય જનતાની વચ્ચે છે. આપણે વધુ એક વડીલને વાત કરીશું કે આપણને એવું લાગે કે જ્યારે સીએમ બહાર નીકળે છે, નેતાઓ બહાર જાય છે, અન્ય જિલ્લામાં જઈને કાં તો અન્ય દેશમાં જઈને, અન્ય રાજ્યમાં જઈને ગુજરાતનું વિકાસ મોડેલની વાતો કરતા હોય છે, પરંતુ પાટનગરમાં હજુ પણ વિકાસ નથી દેખાતો. વિકાસ પાટનગરમાં બિલકુલ છે જ નહીં, આ તો કહેવાય નહીં. પણ કે સરકાર જો મુખ્યમંત્રી અહીંયા આપણા વડાપ્રધાન બી અહીંના છે, તો વડાપ્રધાનને બી ખબર છે કે વડાપ્રધાન પોતે બી રસ લઈને જો કદાચ પહેલા કરતા હોત, અહીંયા જોયું તમને કે પહેલા સારું હતું, પણ હવે જે છેલ્લા 7-8 વર્ષથી તમે જુઓ છો કે ગાંધીનગરની પરિસ્થિતિ બદથી બદતર થતી જાય છે. રોડ રસ્તાની બિલકુલ કોઈ
જગ્યાએ નથી. તમે રાત્રે 12 વાગે અમારા સેક્ટરમાં રાત્રે 12 વાગે રોડ બનાવવા આવે છે. વિચારો તમે કે રાત્રે 12 વાગે અમને એવું કયું અર્જન્ટ હશે કે રાત્રે 12 વાગે રોડ ત્યાં ઘડી હતા. હાલ હું લઈ જોઉં તમને કે ત્યાં પાણી ભરાય છે. હાલ જે રાતે 12 વાગે કોઈ જોવા નહીં આવીને રોડ પર ખાલી કાર્પેટ પાથરીને જતું રહેવું. પાણી બિલકુલ આવતું નથી. પાણી તમે જુઓ તો ક્યાંય રોજ બહેનોને કમરા દુખાવા ચાલુ થઈ ગયા એ બાબતે તો કે પાણી નથી જ આવતું અત્યારે. તો આના માટે આમ કહે છે 24 કલાક પાણી દુનિયામાં જઈને બધી વાતો કરવી કે અમારું ગાંધીનગર જુઓ. પણ જે ગાંધીનગરની ઓરિજિનલ પબ્લિક જે રહેતે રહેવાસી છે એમને તમે મળી કહો તો ખબર પડે કે ગાંધીનગરની પરિસ્થિતિ હાલ શું છે. બાકી તમે દુનિયામાં ખાલી મોટા મોટા વાયદા કરવા મોટા મોટા બતાવી દેવું એ નથી. તમે ત્યાંના લોકલને પૂછો કે પરિસ્થિતિ શું છે અત્યારે ગાંધીનગરમાં. દરેકનો હું માનું છું ત્યાં સુધી કોઈ ઘર એવું બાકી રહ્યો કે જેને બેનને કમરનો દુખાવો નહીં હોય. એટલે એવું કહી શકાય કે છેવાડાના ઘરમાં નળ સે જલની જે યોજના છે રાજ્ય સરકારની એ યોજના ફળીભૂત થતા તો વાર લાગશે. છેવાડાના ઘરમાં પાણી પહોંચાડવાની વાત કરી રહ્યા છે, પરંતુ પાટનગર ગાંધીનગરમાં આજ દિન સુધી ફૂલી ફોર્સ સાથે પાણી નથી આવતું. સિનિયર સિટીઝન હોય એટલે આપણે બાગ બગીચાની આશા રાખતા હોઈએ છીએ કે બાગ બગીચા હોય કે જ્યાં જઈને ઘરડો માણસ છે 2-5 મિનિટ શાંતિથી બેસી શકે, પરંતુ 28નો બગીચો ઘણા વખતથી બંધ પડ્યો છે અને વેરવિખેર હાલતમાં. શું કહેશો એના માટે? અમે કેટલી પણ એ કરી પ્રોસેસ પણ એમાં કોઈ આગળ વધી શક્યું નથી. પણ એ રોડના લીધે અમે અહીંયા આવ્યા છે. અમારા સેક્ટરોમાં રોડ બરાબર નથી, ઘરોમાં પાણી પણ ભરાઈ જાય છે, એ જ અમારો પ્રશ્ન છે અને પાણી નથી આવતું. બરાબર છે. એટલે આવા અનેક મુદ્દા એવા છે કે જે ગાંધીનગરની જનતાને સ્પર્શતા મુદ્દા છે. આપનું શું કહેવું છે વડીલ? ચોક્કસ વાત છે. મારે તો એટલું જ કહેવું છે કે હું છેલ્લા 35 વર્ષથી સેક્ટર 27માં રહું છું. મને ખબર છે અહીંના પ્રશ્નો શું છે. પહેલાં તો ગાંધીનગર આપણે સ્માર્ટ સિટી કહીએ બરાબર છે, તો ગાંધીનગર તો ઢોળવાળો થઈ ગયો છે. બીજો પ્રશ્ન પાણીનો, પાણી અને ગટર. જ્યારે ગટરને પાણી આ સેક્ટર બન્યું તે વખતે ગટરને પાણી અને તેની લાઈનો જે નખાવી છે, હવે વિચારો કે હવે જ્યારે બન્યું ત્યારે આ સેક્ટરની વસ્તી કેટલી હતી આજથી 35-40 વર્ષ પહેલા અને અત્યારે કેટલી વસ્તી થઈ ગઈ છે. તો એના પ્રમાણમાં જે ગટરને પાણીની સુવિધા મળવી જોઈએ એનું જે ફોલોઅપ વર્ક થવું જોઈએ કે એનું રિનોવેશન થવું જોઈએ એ કશું આજ સુધી થયું નથી. પરિણામે શું થયું કે જે વસ્તી વધી પહેલાની વસ્તીને ધ્યાનમાં રાખીને ગટરને પાણીની લાઈનો નાખી હતી, અત્યારે વસ્તી વધી ગઈ તો એના પ્રમાણમાં એ પુરવઠો પહોંચતો જ નથી. ગટરો બેક થાય છે અને ગાંધીનગર તો ઢોળવાળો થઈ ગયો છે. તમે ગમે ત્યારે ગમે તે ચોકમાં આવીને અત્યારે તમે વિડીયોગ્રાફી કરી શકો છો. તો હું તો એમ કહું છું કે સ્માર્ટ સિટીનું ટોટલ બજેટ છે ને એ ઢોરવાડા માટે વાપરો, પણ ગાંધીનગરને ઢોર મુક્ત બનાવી દો. એટલે આ પાટનગર ગાંધીનગર પાટનગર કહેવાય છે, પણ આ પાટનગર પાટનગર નથી રહ્યું, ઢોરવાડો બની ગયો છે. અને તમે કરોડોનું બજેટ ફાળવીને ગાંધીનગરનો વિકાસ કરવો છો, એની સાથે સૌથી પહેલા ગાંધીનગર પાટનગરને ઢોરવાડામાંથી મુક્તિ અપાવો તેવું કહેવું છે. આપણે અહીં વાત કરી રહ્યા છીએ કે રોડ રસ્તા ગટર પાણી પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, તેની સમસ્યાઓ તો બહુ છે, પરંતુ શું સરકારે કશું જ કામ નથી કર્યું કે પછી થોડું ઘણું કંઈક કામ કર્યું છે અને એની સામે સમસ્યાઓ એટલી બધી છે કે સારું કામ ઢંકાઈ ગયું? પ્રતિનિધિ સારો હોય એટલું પૂરતું નથી, પણ એની સાથે સાથે પાર્ટીની પોલિસી પણ એવી હોવી જોઈએ કે જનતાને સુવિધા મળે, સગવડ મળે. બાકી પ્રતિનિધિ ગમે એટલી મહેનત કરે પણ પાર્ટીની પોલિસી સેક્ટરે સેક્ટરે દવાખાના આપવા, સેક્ટરે સેક્ટરે પોસ્ટ ઓફિસ આપવી, એની પોલિસી જ ના હોય તો પ્રતિનિધિ એકલો શું કરવાનો છે? ગમે એટલી મહેનત કરશે તો. દાખલા તરીકે અત્યારે સરકારની જે મા કાર્ડની યોજના હતી, કેટલી બધી જાહેરાતો, કેટલું બધું આપણે ખુશ થઈ જઈએ મા કાર્ડ આવે, પણ આ કોરોનાની સારવારમાં એક પણ રૂપિયો મા કાર્ડ અંતર્ગત કોઈને પણ ચૂકવ્યો નથી, એક પણ રૂપિયો મા કાર્ડની છે. હવે અત્યારે નવા નવા કાર્ડોની બધી જાહેરાત આવી જાય, એના માટે લાઈનમાં ઉભા રહેવાનું, એના માટે ખર્ચો કરવાનો 100-100 રૂપિયા સરકારને ઇન્કમ થાય, પણ એના માટે કોઈને એક રૂપિયાની મદદ મા કાર્ડ અંતર્ગત સરકારે એક રૂપિયો કોઈને ચૂકવ્યો નથી. વધુમાં પેન્શનરને આ જે સારવાર કોરોનાની લીધી હોય તો નિયમિત વર્ષોથી બિલ મળતું હતું આપણે ટ્રેઝરી ઓફિસ તરફથી. આ વખતે કોરોનાની સારવારનું બિલ સરકારે બંધ કર્યું કે પેન્શનરને કોરોનાની સારવાર નિમિત્તે એક રૂપિયો પણ આપવાનો નથી. તો આવી બધી યોજનાઓ કાગળ ઉપર હોય પણ એનો જનતાને તો કોઈ લાભ મળતો ના હોય, તો પછી એ યોજનાઓ પર કરવાની શું? ફક્ત જાહેરાત પૂરતી જ બોર્ડો ચિત્રવાના અને બોર્ડ જોઈને વાંચીને ખુશ થઈ જવાનું. એટલે એ બધી એનો લાભ જેટલા કાર્ડ હોય તો એમાં એની પેટા શરતો એવી હોય કે એનો લાભ ના મળે. સરકાર નવો નવો કાર્ડ બધો બહાર પાડે આપણે ખુશ થઈ જઈએ, પણ એની પેટા શરતો એવી મૂકેલી હોય
સારી ભાવના તેની હશે પણ ખરા, પણ એની પાછળ આગળનું જે આખું મંડળ છે, અધિકારીઓ છે, કદાચ એને સાથ સહકાર ન મળવાને કારણે એ કરી પણ નથી શકતો. અમુક યોજના અમુક કાર્યરીતિ એવી પણ છે કે જેમાં તેને ફક્ત ને ફક્ત પોલિસી જ નડી રહી છે. આપનું શું કહેવું છે? મારે એ જ કેવું છે કે 1984 ની સાલની અંદર આ ગાંધીનગરના મકાનો એલોટ કરવામાં આવ્યા. એ વખતે ફક્ત 10% વસ્તી હતી, આજે બીજી 90% વસ્તી વધી ગઈ. એના પ્રમાણમાં જે દરેકે કહ્યું પાણી સુવિધાની સગવડ એ તો બની થતી જ નથી. સાથે સાથે આ સેક્ટરના વિકાસ માટે જરૂરી એવા પગલાં લેવા જોઈએ. પોસ્ટ ઓફિસ માટે રિઝર્વ જગ્યા રાખેલી છે, પોલીસ ચોકીઓ માટે રાખેલી છે, દવાખાના માટે રાખેલી છે. એના માટે આવનાર પ્રતિનિધિઓ કઈ કરતા નથી. સરકારી ખાલી જગ્યા રિઝર્વ રખાઈ છે પણ હજુ કામકાજ કશું નથી થયું. સાથે સાથે સરકારી સ્કૂલો જે શરૂઆતમાં બનાવેલી એને પણ હાલની સંજોગોમાં એને બંધ કરી દેવામાં આવી છે. એટલે આવી પણ સુવિધાઓ જરૂરી છે. સાચી વાત છે, કારણ કે તમે યોજના અમલમાં મૂકો છો, યોજના અને તમારે જે બાંધકામ કરવું છે એની માટે તમે જગ્યા અલોટ કરો છો, જગ્યા ફાળવો છો, પરંતુ કામકાજ ક્યારે થશે એ પણ એક મહત્વનો સવાલ છે. આપનું શું કહેવું છે વડીલ? મારું કેવું એ ખાસ પાણીનો પ્રશ્ન મુખ્ય છે. હું 90 ની સાલની અંદર રહેવા આવ્યો, એ વખતે 4 વખત પાણી આવતું હતું, 5 વખત પાણી આવતું હતું, રાત્રે 12 વાગે પણ પાણી આવતું હતું. અત્યારે હાલ પાણી ભરવામાં બહુ મુશ્કેલી પડે છે, પૂરતું પીવાનું રસોઈનું પાણી મળતું નથી, બીજા બધા ક્યાંક ભરવા જવું પડે છે, ખાડા કરવા પડે છે. આ રોડ અવડે બનાવ્યા તાજેતરમાં તો એ બિલકુલ ઢંગ ધડા વગરના બનાવી દીધા છે. કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટને આપી દીધો, એને તાત્કાલિક બધું બનાવી દીધું. ક્યાં ખાડો જોયો નહીં, ક્યાં ટેકરો જોયો નહીં. પાણી અહીંયા આગળ લાઈનની અંદર પાણી ભરાઈ રહે છે. અત્યારે હાલ 3 દિવસથી વરસાદ બંધ છે, છતાંય પાણી ભરાયેલું છે. વડીલ, આપનું શું કહેવું છે કે આટલી બધી સમસ્યાઓ છે, આપ વેરો પણ ભરો છો, પરંતુ જ્યારે અધિકારીઓને આપણે મળવા જઈએ, રજૂઆત કરવા જઈએ, તો અધિકારીઓ કયા પ્રકારનો જવાબ આપે છે અને કાં તો પછી વાત સાંભળે છે કે નહીં? સાંભળે ખરા, પણ કે થઈ જશે થઈ જશે એમ કે, પણ થાય નહીં ટૂંકમાં. જેમ કે જે મહિલા સભરકા ભાઈ હોય એને 6,000 રૂપિયા જે આપવાને નક્કી કર્યા હતા ને, આ સુધી કોઈ કઈ મળ્યા નથી. પછી આંગણવાડી બાળકોમાં જે ખોરાક મળે એ પૂરતો મળતો નથી અને પોષણ હોતો હતો નથી. અને પછી આ સરકાર છે ને આ જાહેરાતો ઉપર ખોટી ખોટી જાહેરાતો કરે છે અને એની પાછળ એનું જે કામ હોય એ તો બિલકુલ શૂન્ય હોય છે. આ બધું એ લોકોનું જાહેરાત પાછળ જ કરતો હોય છે. એટલે રાજ્ય સરકાર છે એ જાહેરાત પાછળ જે મસ્ત મોટો ખર્ચો કરે છે એમાંથી જો 1% પણ પ્રજાને મળવાપાત્ર પ્રાથમિક સુવિધાની પાછળ ખર્ચો કરવામાં આવે તો આ પ્રજા સંતુષ્ટ થઈ શકે તેમ છે. પરંતુ ગાંધીનગરની જનતા સાથે જાણે કે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તે પ્રકારનું લાગે છે. વડીલ, આપનું શું કહેવું છે? મારું કહેવું એટલું છે કે કોઈ પણ દેશની અંદર આરોગ્ય અને શિક્ષણ છે ફ્રી છે, જયારે અહીંયા મોંઘું થતું જાય છે, વેપલો થતો જાય છે. એટલે વેપારીકરણ થઈ ગયું છે. તમે ગવર્નમેન્ટ સ્કૂલો વેચાઈ ગઈ છે. બીજું, અમારા જો આ ગાંધીનગરની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ જે ખાડાઓ છે, પાણીનો ગટર મતલબ પાણીની લાઈનો નાખે છે એનું કોઈ લેવલિંગ નથી. આજની તારીખમાં જે પાણી આવે છે 4 ફૂટ નીચેથી એની પાઇપો નાખેલી છે. આજે તમે અહીંથી ત્યાં પાછા જાઓ ને ત્યાં તો એની આખી પાઇપ લાઈન નખાઈ ગઈ હોય. વચ્ચે એનું કોઈ એનું જે ફિનિશિંગ થવું જોઈએ ફિનિશિંગ થાય નહીં. એના કારણે શું, જો ભૂલે છે કે કોઈ ગટર લાઈન લીકેજ થાય તો તરત જ રોગચાળો ફાટી નીકળે. બીજી વસ્તુ, અહીંથી જે બી કોર્પોરેટરને મોકલવામાં છે પ્રજાના પ્રશ્નો કરતા, એમની ચાહે વિધાનસભા હો કે ચાહે કોર્પોરેટરની ફળીએ હો, પણ અંદર જઈને ઝઘડવા સિવાય બીજા કોઈ ધંધા જ કરે નથી. થેન્ક યુ. ખૂબ જ સાચી વાત કરી આ વડીલે, કારણ કે એટલા માટે જ અમે હવે ડિબેટમાં નક્કી કર્યું છે. ન આમ આદમી પાર્ટી, ન કોંગ્રેસ, ન ભાજપ, કોઈ પણ પ્રકારના રાજકીય પક્ષના આગેવાન અને કાર્યકર્તાઓ આ ડિબેટમાં અમે એટલા માટે નથી બોલાવ્યા, કારણ કે ડિબેટનો હેતુ શું છે, પ્રજાની જે સમસ્યાઓ છે સમસ્યાને ઉજાગર કરવાનો આ હેતુ છે. પરંતુ અહીં જો રાજકીય પક્ષના કાર્યકર્તાઓ આવશે તો એકબીજા ઉપર તૂતો મેમે અને દોષારોપણ થતું જ હોય છે. વધુ એક વડીલને આપણે પૂછીએ. વડીલ, જે પ્રકારે ગાંધીનગરની સ્થાપના અને હજુ પણ એ જ જૂની પાઇપલાઇન, એ જ ગટરનું બ્લોકેજ થવું, પાણીનો બેક ઉથલો મારવો અને રોગચાળો ફાટી નીકળે ત્યારે ફોગિંગ ન થવું, આ બધી વસ્તુઓ ન થવી, શું કહેશો? આજની પરિસ્થિતિ એવી છે કે ખરેખર જે લોકો ચૂંટાવા માટે ચૂંટણીમાં ઉભા રહ્યા છે એ એક વડીલો જેવા છે,
જેમ એક પરિવારના વડીલને ઘરની બધી સમસ્યાઓનો ખ્યાલ હોવો જોઈએ, એ ખ્યાલ અમારે વર્ણવવાનો ના હોય. હા, અત્યાર સુધી જેટલા ચૂંટણી જે લોકો ગયા એમની સામે સેક્ટરોની જે પરિસ્થિતિ છે, સેક્ટરમાં રોડની, પાણીની, લાઇટની, એજ્યુકેશનની, સામાન્ય સગવડો, દવાખાનાની કે જે કંઈ છે એ બધી પબ્લિકે વર્ણવવાની ના હોય હું એવું માનું છું. આજે નરેન્દ્ર મોદી છે એને કોઈ કહેવા જતું નથી કે આટલું આટલું કરવાનું છે, એનો પોતાનો દિમાગ ચાલે છે. જે લોકો ઉભા છે એમને ખરેખર સાચા અર્થમાં સેવા કરવાની હોય સેક્ટરની કે ગાંધીનગરની, તો એમને પોતાનું મગજ ચલાવવાનું હોય. સવાલ એ પણ થઈ રહ્યો છે કે અહીં જયારે ચૂંટણી યોજાતી હોય છે તો તમારા જે પ્રતિનિધિ છે એને તો સેક્ટરની ખબર હોવી જોઈએ, છતાં પણ શા માટે વિકાસ ન કરી શકે? એટલા માટે જ કે પ્રતિનિધિઓ તો જે છે એમાં આ વખત માનો કે 5 કે 16 પ્રતિનિધિ ઉભા રહ્યા, એમાંથી ચૂંટવાના છે. એમનું કોઈ પ્રી ક્વોલિફિકેશન નથી. કોઈ જગ્યાએ નોકરી કરવા જઈએ તો આપણે સર્ટિફિકેટ મૂકીએ, એમના કોઈ સર્ટિફિકેટ નથી. ઉભા રહેવાનું છે એટલે બધે, હું કોઈ ચોક્કસ પક્ષની વાત નથી કરતો, બધા ઉભા રહી ગયા. એમાંથી જેનું નસીબ છે આમાં નસીબ પર છે અને થોડી ચાલબાજી ઉપર છે જે ચૂંટાઈ ગયા. પણ ચૂંટાયા પછી કુદરતને, ભગવાનને માથે રાખી અને એમણે જે લોકો મત આપ્યો, જેમણે એમના વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પાર ઉતારવાની એમની નૈતિક જવાબદારી છે. પણ આજે કેવું થાય છે કે જે લોકો 5 વર્ષ પહેલા ચૂંટાયા ફરી રિપીટ થયા નથી, એટલે ફરી એ તો અપમાન જ નથી. એમણે 6 મહિના પહેલા નક્કી કર્યું હતું હવે આપણે જવાનું નથી, આપણે કંઈ સાંભળવાનું નથી, આપણે મત લેવાનો નથી, એવું ના હોવું જોઈએ. તમે જે 5 વર્ષ માટે જાઓ છો, ભલે પછી ફરી ના ચૂંટાતા પણ લોકો તમને યાદ કરે ભૂતકાળ, લાંબા ભૂતકાળ સુધી, એવા તમારા કામ હોવા જોઈએ. સાચી વાત કરી, આપણે સોનું પણ પારખી પારખીને લેતા હોઈએ છીએ, આપણે સોનું પણ કેરેટમાં ખરીદતા હોઈએ છીએ. ખાસ કરીને મહિલાઓ તો જોશે, પારખણી કરશે, ચકાસણી કરશે. અને હવે તો પ્રજાના પ્રતિનિધિ આપણે પારખવાની વાત આવી ગઈ છે કે જે આપણી સમસ્યાઓને ઉજાગર કરીને આપણને સુખ સુવિધા સભર આપણને એક સમય અને જિંદગી આપવાનો પ્રયત્ન કરી શકે છે. વડીલે ખૂબ જ સરસ વાત કરી કે જે પ્રતિનિધિને અમે વિશ્વાસ સાથે ચૂંટી કાઢીએ છીએ એ પ્રતિનિધિએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવી ખૂબ જ જરૂરી છે કે જેના કારણે તેઓ ભલે આગામી 5 વર્ષ બાદ તેઓ ચૂંટાઈ ન આવે, નો રિપીટ થિયરી અપનાવવામાં આવી રહી છે, ભલે તેઓ રિપીટ ન થાય પરંતુ પ્રજાના મગજમાં તેઓના માટે એક પોઝિટિવ વ્યૂ હોવો પણ ખૂબ જ જરૂરી છે. વધુ એક ગૃહિણીને આપણે પૂછીશું કે બા આપનું શું કહેવું છે, આપ તો સિનિયર સિટીઝન છો, જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે રોડ રસ્તા ઉપર ખાડા હોય છે, પાણી ભરાઈ જાય, ગટરનું ગંદુ પાણી પણ આવતું હોય છે, આ બધી એની કોમન સમસ્યા છે, આપનું શું કહેવું છે? આખા સેક્ટરમાં બેન જ્યાં જો ત્યાં ખાડા છે. પરમ દિવસે અમારા ઘર આગળ ગાય મરી ગઈ હતી, કેટલા ફોન કર્યા ત્યારે લેવાના આવ્યા, ના છૂટકે આવીને લઈ ગયા છે. 3 દિવસ પછી અહીં ગાય મરી ગઈ, એ ગાય મરી ગઈ, એને ફોન કર્યા ત્યારે લેવાના આવ્યા, બહુ પ્રયત્નો કર્યા ત્યારે એ લોકો આવીને ગાય લઈ ગયા. બહુ હેરાન પરેશાન થઈ ગયા, અમે દવાઓ નાખીએ, અમે ગેમેસિન નાખીએ તો આ લોકો કોઈ આવતા નથી. અને સેક્ટરમાં ગમે ત્યાં ખાડા, અહીંયા પાડા, અહીંયા તમે જુઓ આગળ જ ખાડો છે, પાણી ભરાયેલું છે, માણસ ઉભો રહે તો અંદર સીધો ઉતરી જાય. ગઈ વખતનો ખાડો કરેલો છે, હજુ વરસ થયું કોઈ આવ્યું નથી, એટલે અમે તો બહુ કંટાળી ગયા છે કે આ માણસ કોઈ કામ કરતા નથી, ગમે તે સરકાર હોય. અમે એટલું જ કહેવા માંગીએ કે અમારા સેક્ટર 27 નું કે ગમે તે કોઈ કામ કરે એવા માણસ અમારે જોઈએ. બા મને સવાલ એવો પણ થઈ રહ્યો છે, આપણે દરેક વખતે ચૂંટણી આવે એટલે આપણે દરેક વખતે આ જ વિચારીને મત આપતા હોઈએ છીએ, દરેક વખતે આપણે ખોટા પડતા હોઈએ છીએ. ખોટા પડીએ છીએ પણ બેન શું થાય, હવે ઘણી વખત એવું થાય છે કે એમ થાય છે કે આ ભાજપ છે કે આ કોંગ્રેસ છે કે આપણે સમજીને સંબંધી સમજી વોટ આપીએ છીએ, પણ એમને આઈને કામ કરવું જોઈએ, કામ કરે અને સેક્ટરને બધાને ધ્યાન રાખે એવી અમારી અપેક્ષા છે. એટલે આશા અને અપેક્ષા ઠગારી નીકળવી ન જોઈએ, કારણ કે પ્રજા અહીં જે ઊભી છે આ સામાન્ય જનતા છે અને સામાન્ય જનતા પોતાના પ્રતિનિધિને હવે ચૂંટી કાઢશે. 3 ઓક્ટોબરે મતદાન યોજાવા જઈ રહ્યું છે તેવા સંજોગોમાં હવે જ્યારે આ સેક્ટરે આ જ પ્રકારની સ્થિતિ છે અને અહીંના પ્રતિનિધિઓ પણ આ સેક્ટરની તકલીફોથી બરાબર ના તેવો જાણકાર છે, તો શું આ પ્રતિનિધિ જયારે ચૂંટાઈને આવશે અને 5મી તારીખે જયારે મતપેટી ખુલશે, રિઝલ્ટ બહાર આવશે, તેવા સંજોગોમાં આપણે આશા રાખી શકીએ કે આ વખતે જે સમસ્યાઓ જોવા મળી છે એ આપણને આગામી ટૂંક સમયમાં સમસ્યાનો સમાધાન થઈ શકશે? હવે તો ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે પાટનગર ગાંધીનગરમાં, કે જ્યાં આમ આદમી પાર્ટી પણ હવે ઝંપલાવી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ પ્રજાની વચ્ચે જઈને લોકોમાં વિશ્વાસ કેળવવાનો એક પ્રયત્ન કરી રહી છે. ખૂબ જ મહત્વની બનશે ગાંધીનગર મહાનગરપાલિકાની આ વખતની ચૂંટણી, કે જ્યાં રસાકસી ભર્યો માહોલ જોવા મળશે. 3 તારીખે મતદાન, 5 તારીખે
તારીખે મતગણતરી રિઝલ્ટ સામે આવશે, પરંતુ એક જ અપીલ છે, જે પણ પક્ષ ચૂંટાઈને આવે, જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવે, તેઓને એક જ અપીલ છે ગાંધીનગરની જનતા તરફથી, મંતવ્ય ન્યૂઝ તરફથી, કે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારે અને આ જે સમસ્યા છે ગાંધીનગરમાં, એ સમસ્યાનું સમાધાન વહેલામાં વહેલી તકે લાવીને તેઓ પ્રજાની વચ્ચે પોતાનો વિશ્વાસ કાયમ કરી શકે. તો મતનું મહાભારત અંતર્ગત હાલ બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.